तो विद्यार्थी मित्रों, हवे आपणे त्रीजो जे टॉपिक छे ए वडीलने के आपे पत्र लखता होईए अने संबोधन कई रीते पूज्य आदरणीय जे संबोधन करता होईए छे ए रीते जे पत्र छे एनो एक आपणे नमूनो जोईए। तो के तमे छात्रालयमां रहीने अभ्यास करो छो, तमारो दैनिक कार्यक्रम जणावतो पत्र तमारा पिताजीने लखो। અહીં પિતાજી એટલે કે આપણા વડીલ છે, અને વડીલ માટે કયું સંબોધન આપણે આગળ ચર્ચા કરી છે કે પત્ર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તેમાં પિતાજી માટે આપણે વડીલ માટે કયું સંબોધન કરતા હોઈએ છીએ તો કે પૂજ્ય આદરણીય એ રીતે કરતા હોઈએ છીએ। તો કે જે પત્ર લખનાર છે દીક્ષિત પટેલ, વિદ્યાર્થી છે વિદ્યાર્થી છાત્રાલય સુરેન્દ્રનગર 363001, એ જ તારીખ છે 1/8/18। તો અહીંયા એના પિતાજીને પત્ર લખે છે એટલે સંબોધન કર્યું છે પૂજ્ય પિતાજી। તો પૂજ્ય પિતાજી છે એના પછી તમારો પત્ર મળ્યો, તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું, એટલે કે એના પિતાજીને પત્રમાં જણાવે છે કે તમારો પત્ર મને મળ્યો, તમે પત્ર જે લખ્યો એ મને મળ્યો અને તમને મારી ખૂબ જ ચિંતા છે, તમે સતત મારી ચિંતા કરો છો તે મેં પત્રમાં જાણ્યું, પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે કે તમે ચિંતા કરો છો એ મેં જાણ્યું, પરંતુ કે હવે મને છાત્રાલયમાં ફાવી ગયું છે એટલે મને રહેવું ગમે છે। અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ, એટલે કે અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ રોજનો કાર્યક્રમ એવો જ છે બનાવેલું છે કે અમે સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ કે અમે સતત કાર્ય કરતા રહીએ છીએ। દરરોજ સવારે 5 વાગે ઉઠવાનું, દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું, એટલે કે દરરોજ સવારે 5 વાગે ઉઠી જવાનું અને દૈનિક ક્રિયા જે હોય તે પતાવી અને પ્રાર્થનામાં જોડાવાનું, પછી સફાઈ કાર્ય કરવાનું અને એના પછી સફાઈ કામ કરવાનું, તેમાં મેદાન સફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ, એટલે કે એ સફાઈમાં શું હોય તો કે મેદાન સફાઈ તો કરવાની જ, એના ઉપરાંત બાથરૂમ અને શૌચાલય જે છે એની સફાઈ પણ સાચી એમ, પછી સ્નાન કરવાનું અને સ્નાન પછી નાસ્તો, એટલે કે પછી સ્નાન કરવાનું એટલે કે નાહી લેવાનું અને એના પછી નાસ્તો કરવાનો, સવારે 7:30 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો, એટલે કે સવારે 7:30 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો, એટલે કે જે છે ભણવાનું એમ, જમીને 11 વાગે નિશાળે જવાનું, એટલે જમ્યા પછી અમે અભ્યાસ કરી 10:30 વાગે ઊભા થઈ અને પછી જમી અને જમીને 11 વાગે સ્કૂલમાં જવાનું એમ। શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્પ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું છે, કે શાળામાં ભણવાના વિષયો જે છે એના ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્પ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું છે, એટલે કે અમને એના ઉપરાંત આ સંગીત, ચિત્ર, કમ્પ્યુટર જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે અને પછી અમારે રમવાનું તો ખરું જ એમ। સાંજે 5:30 વાગે છાત્રાલય પર આવવાનું, એટલે કે 5:30 વાગે સાંજના એટલે અમે છાત્રાલય પર આવીએ, હાથ પગ મોં ધોઈ થોડો આરામ કરવાનો, સાંજે 7 વાગે જમીને ફરવા જવાનું, એટલે કે હાથ પગ મોં ધોઈ અને ફ્રેશ થઈએ અને પછી થોડો આરામ કર્યા પછી અમે 7 વાગે એટલે જમી અને ફરવા માટે નીકળીએ। 8 વાગે સમૂહ પ્રાર્થના, 8 વાગે એટલે સમૂહ પ્રાર્થના કરવાની, તેમાં દરરોજ 5-10 મિનિટની ચિંતનિકા, પછી 10:30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું, કે પ્રાર્થના થાય સમૂહ પ્રાર્થના એમાં 5-10 મિનિટ ચિંતનિકા થાય અને એના પછી 10:30 સુધી અભ્યાસ કરી અને પછી સૂઈ જવાનું। રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું, એટલે કે રવિવાર હોય કે રજાનો દિવસ હોય, છુટ્ટીનો દિવસ હોય તો અમે બપોર પછી મિત્રો સાથે ક્યાંક દૂરના સ્થળે ફરવા જઈએ। આમ અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે, એટલે કે આમ આ હોસ્ટેલમાં નિયમિત અભ્યાસની સાથે સુટેવો એટલે કે સારી ટેવોનું પણ ઘડતર થાય છે, કે સારી ટેવો પણ વિકસે છે। તમે મારી જરાય ચિંતા કરશો નહીં, મમ્મીને મારી યાદ, દાદા દાદીને મારા પ્રણામ, એટલે કે તમે મારી